वडोदरा महानगरपालिका की कचेरी में कांग्रेस केबिन में खुर्शी गायब थवाना मामले होबाड़ो मच्यो हतो। ताजेतर में योजाली वडोदरा महानगरपालिका की सामान्य चूंटणी में कांग्रेस पक्ष की मात्र 7 बैठकों आया बाद विपक्ष होद्दो गुमाव्यो हतो। त्यारबाद हवे 7 नगरसेवक पैकी 1 नगरसेवक की खुर्शी गायब थी जता उहापोह मच्यो हतो। आ मामले पूर्व विरोध पक्ष नेता चंद्रकांत श्रीवास्तव, नगरसेवक पुष्पाबेन वाघेला, हरीशभाई पटेल, बाळूभाई सुर्वे तथा जहा देसाई, आ मामले मेयर केवरभाई रोकड़िया, शासक पक्ष नेता अल्पेशभाई लिंबाचिया, स्थायी समिति तेमज चेरमेन हितेन्द्रभाई पटेल ने रजूआत करी हती। एक तरफ कोरोना महामारी वच्चे लोको पोतानो जीव गुमावी रह्या छे तो बीजी तरफ पालिकानी कचेरीमां नगर सेवकोए मीडियानी उपस्थितिमां खुर्शी माटे रजूआत करता चर्चानो विषय बन्यो हतो। खुर्शी माटेनी रजूआत कोई ना होई शके, कारण के ए लोको खुर्शी अमारी लई जशे सभा अहींया ऑफिसमांथी, तो अमे तो अमारी वेचाती खुर्शी लईशुं। अमे प्रजाना माटे चूंटायेला छे अने प्रजाना माटे काम करवा आया छे, એટલે અમે ખુરશી સ્વખર્ચે પણ લાવી શકીએ એવા છે। અમારી વાત એક જ હતી કે શોક દર્શક ઠરાવ આપણે 5 જણના કર્યા, તો વડોદરા શહેરની અંદર છેલ્લા તમે 15 દિવસની અંદર જુઓ, 15 દિવસ 20 દિવસની અંદર એટલા બધા લોકો મરી ગયા છે। તમે સ્મશાનોમાં જુઓ, તમે હોસ્પિટલોમાં જુઓ, હવે આ લોકોએ એક નવું કર્યું કે સ્મશાનોમાં જે એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી અને એની જ્યારે બધાએ કીધું કે ભાઈ આ લાઈનો આવી રીતે એમ્બ્યુલન્સ સ્મશાનો ઉભરાય છે, એટલે આ લોકોએ હવે હોસ્પિટલોમાં ઢગલા કરવાનું ચાલુ કર્યા। એટલા બધા લોકો મરી ગયા છે, કોઈના ઘરનો સ્વજન ગયો, કોઈના ઘરનો મોભી ગયા, કોઈના ઘરના પોતાના દીકરા છે, બધા મરી કેટલા મરી ગયા છે। તો આજે તમે શ્રદ્ધાંજલિ આપી તો એ તમામને શ્રદ્ધાંજલિ આપવાની હોય, સભા મોકૂફ જ રાખી છે, તો આ વડોદરા શહેરમાં રહેતા લોકો એ જેટલા પણ કોરોના કાળમાં કોરોનાની સામે યોદ્ધાની જેમ લડીને અને પછી જે મૃત્યુ પામ્યા છે તમામને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એવું અમારા કોંગ્રેસના કોર્પોરેટરોની માંગણી હતી। અને માંગણીના અનુસંધાનમાં અમે મેયરને રજૂઆત કરી છે કે ભાઈ તમે શ્રદ્ધાંજલિ તો આ લોકોને પણ, આ બી કોરોનાના યોદ્ધા જ હતા, એ કોરોના સામે લડતા લડતા મરી ગયા છે, તો એમને કેમ શ્રદ્ધાંજલિ ના આપી? કે એમની ખુરશી માટેની રજૂઆત હતી, સ્વાભાવિક રૂપે આ ખુરશી છીનવવાનું કામ અમે નથી કર્યું, એ પ્રજાએ જ કરી દીધું છે, જે પ્રજાની વચ્ચે રહ્યા નથી અને આજે પણ કોઈ પણ મુદ્દે માત્ર વિરોધ કરી શકે છે, પ્રજાની વચ્ચે તેઓ આજે પણ નથી, કોઈ સેવાકીય કામમાં નથી। રસીકરણના કેન્દ્ર પર જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોને રસી કરાવવામાં મદદ કરતો હોય છે, ક્યાં તમે ટેસ્ટિંગ સેન્ટર પર જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો હોય છે, તમે રાશનની કીટ વિતરણ કરવાની વાત હતી તો ભારતીય જનતા પાર્ટીના કરતા હતા, આજે ટિફિન સેવાની વાત છે તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા કામે લાગ્યો છે। અરે સ્મશાનની અંદર છેલ્લા વર્ષથી પડી રહેલા અસ્થિઓ વિસર્જનનું કામ પણ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા કરી રહ્યો છે, એટલે સ્વાભાવિક રૂપે પબ્લિકે આ ઇલેક્શનમાં જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહ્યો છે એનું ફળ એ ભારતીય જનતા પાર્ટીને જંગી મતો આપીને જીતમાં પરિણમ્યું છે। ત્યારે કોંગ્રેસની ખુરશી એમના રૂમમાંથી અમે છીનવી નથી, એ ખુરશી પ્રજાએ જ એમની છીનવી લીધી છે અને 7 જેટલી ઓછી સીટો એમને આપી છે, એટલે ખુરશીનો પ્રશ્ન જે એમને મારી પાસે હમણાં ઉઠાવ્યો એ અસ્થાને છે। એમની ખુરશી અમે કોઈ એક પણ લીધી નથી, એમની ખુરશી પ્રજાએ છીનવી લીધી છે।